બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની અલગ અલગ પ્રાથમિક શાળાના બાળકોને શ્રીમદ ભાગવત ગીતા પુસ્તકનું વિતરણ કરાયું. સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ્ય પુસ્તક અમલી બનાવ્યું છે, ત્યારે હિંમતનગર શહેરમાં આવેલ પ્રાથમિક શાળાઓના બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે હિંમતનગર શહેરના ટાઉન હોલ ખાતે ગીતા એજ જ્ઞાન કાર્યક્રમ અંતર્ગત શહેરની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ એક ઘટના કરવામાં આવ્યા હતા, જ્યાં 5,100 શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના પ્રશાસક અને ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન પ્રફુલભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ દ્વારા ગીતા એજ જ્ઞાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા, લોકસભા સીટના પ્રભારી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિત ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. જોકે હાજર તમામ બાળકોને ગીતા પુસ્તક વિશે સમજ આપી અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિંમતનગરના સ્થાનિક ધારાસભ્ય, સાબરકાંઠા લોકસભા સીટના પ્રભારી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિત ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા. ઉમંગ રાવલ, ZS TV, સાબરકાંઠા. આજે આપણે શામળાજી ટ્રસ્ટના આપણા મેમ્બર માન્ય સિદ્ધાર્થભાઈ પટેલ મારફતે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આશીર્વાદથી જે આપણી શાળાઓ છે, શાળાઓમાં ગીતાનું જ્ઞાન થાય, ધર્મનું જ્ઞાન થાય એ માટે જે આ કોર્સ દાખલ કરવા નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક સરસ મજાનો આ કાર્યક્રમ લગભગ રાઉન્ડ અબાઉટ 1,000 બાળકોના માટે આજે અહીંયા ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે. કુલ 8,000 ગીતાની બુક્સ જુદી જુદી શાળાઓમાં અહીંયા બાળકોને વહેંચવાની છે અને એ મારફતે એમના પોતાના જીવનમાં પણ ભગવાન કૃષ્ણએ જે સંદેશો આપ્યો છે ગીતામાં અર્જુનને અને એના મારફતે સમગ્ર વિશ્વને પણ જે એમને સંદેશો આપ્યો છે એ દરેક બાળકના પણ ભાવિ એની પેઢીને એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. એટલે આવું સંસ્કૃતિ જે વરેલો આપણો દેશ છે તો એમાં બાળપણથી જ આ બાળકો પણ તૈયાર થાય અને એમને બીજી પ્રવૃત્તિઓ જે કંઈ હોય એની સાથે આ એક પણ પોતાના જીવન જીવવાની કળા છે એ જીવન જીવવાની કળા પણ આ ગીતામાંથી આપણને મળે છે. એટલે એના ભાગરૂપે આવું સરસ મજાનું સરાહનીય કાર્ય સિદ્ધાર્થભાઈ પટેલે કર્યું છે, એમને હું મારા તરફથી અને સમગ્ર જનતા તરફથી અભિનંદન પાઠવું છું.